નમસ્કાર દર્શક મિત્રો, અબ તકના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારતમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓને ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે, તે માટે મોદી સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. તેના ભાગરૂપે મહિલા આઈટીઆઈના માધ્યમથી મહિલાઓ માટે કોમ્પ્યુટર ઓપરેટિંગ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડ્રેસ મેકિંગ, ફેશન ડિઝાઇનિંગ એન્ડ ટેકનોલોજી, બેઝિક કોસ્મેટોલોજી જેવા અનેક કોર્સો કરાવવામાં આવે છે. તો જોઈએ મહિલા આઈટીઆઈ પરનો વિશેષ અહેવાલ. મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને સમાજમાં પુરુષ સમોવડી સ્થાન આપીને તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ કરવાની તક આપવી. હાલમાં આપણા સમાજમાં સ્ત્રીઓને ઘરગથ્થુ ગૃહિણી તરીકે સમજીને શિક્ષણ, વ્યવસાય અને કારકિર્દીમાં આગળ વધવા દેવામાં આવતી નથી. ભારતના બંધારણની જોગવાઈ મુજબ પુરુષોની જેમ સ્ત્રીઓને તમામ ક્ષેત્રોમાં સમાનતાનો અધિકાર આપવામાં આવે છે. બદલાતા સમયની માંગ પ્રમાણે ભારતીય સમાજમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષોની બરાબરીમાં થતું જાય છે. હાલમાં અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓ પુરુષો કરતાં પણ આગળ નીકળી રહી છે, ત્યારે રાજકોટમાં આવેલી મહિલા આઈટીઆઈ ખાતે મહિલાઓને દરેક ક્ષેત્રોમાં પગભર થઈને સ્વરોજગારી મેળવી શકે તેના માટે રાજ્ય સરકાર તરફથી ખાસ મહિલાઓ માટે વિવિધ કોર્સ શીખવવામાં આવે છે, જેમાં કોમ્પ્યુટર ઓપરેટિંગ કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ડ્રેસ મેકિંગ, ફેશન ડિઝાઇનિંગ એન્ડ ટેકનોલોજી, બેઝિક કોસ્મેટોલોજી, હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર જેવા અનેક અભ્યાસ કરાવવામાં આવે છે. આ તમામ તાલીમ વર્ગમાં ધોરણ 10 પાસ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે. આ કોર્સ શીખવવા માટે કોઈ પણ ફી લેવામાં આવતી નથી. આ કોર્સ શીખ્યા બાદ મહિલાઓ સ્વાવલંબી બની રહે છે, જ્યારે સેંકડો મહિલાઓને અનેક સંસ્થાઓમાં, કંપનીઓમાં નોકરી મળી રહે છે. હાલ મહિલા આઈટીઆઈમાં અનેક મહિલાઓ વિવિધ પ્રકારની તાલીમો મેળવી રહી છે, જેમાં કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટના કોર્સમાં 67 વિદ્યાર્થિનીઓની સંખ્યા છે અને 2 બેચમાં આ અભ્યાસ કરાવવામાં આવે છે. હું કોપા ટ્રેડમાં ઇન્સ્ટ્રક્ટર છું. મારી પાસે ટોટલ અત્યારે 2 બેચીસ છે. એમાં 1 યરનો કોર્સ હોય છે કોપા, કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ. એ આ કોર્સમાં કમ્પ્યુટરનું બેઝિક્સથી લઈ એડવાન્સ પ્રોગ્રામિંગ સુધીનું બધું શીખવવામાં આવે છે. 1 યરનો કોર્સ છે, એનસીવીટી છે. એનસીવીટી મતલબ કે નેશનલ લેવલનું સર્ટિફિકેટ સ્ટુડન્ટને પ્રોવાઈડ કરવામાં આવે છે, કે જે સર્ટિફિકેટ થ્રુ આઉટ ઇન્ડિયા ગમે તે જગ્યાએ વેલિડ હોય. એવું નથી કે ગુજરાત પૂરતું જ વેલિડ છે, ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ જોબ માટે વેલિડ હોય છે. આ 1 યરના કોર્સ કમ્પ્લીટ કર્યા પછી દરેક તાલીમાર્થીને અમે અહીંયા પ્લેસમેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. સારી સારી કંપનીમાં બોલાવીએ છીએ, એ કંપનીમાં પ્લેસમેન્ટ અપાવીએ છીએ. પ્લસ એપ્રેન્ટિસશીપ તરીકે એમનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે, જેથી જે કંપનીને એપ્રેન્ટિસશીપ તરીકે જરૂરિયાત હોય તો અમારા ટ્રેનીને ત્યાં અપોઇન્ટ કરે છે. અને 1 યર કમ્પ્લીશન કોર્સ પછી એ લોકોને બેંક, રિસેપ્શન, સ્કૂલ ટીચર, અલગ અલગ જગ્યાએ ઓપરેટર તરીકે, પ્રોગ્રામિંગમાં આસિસ્ટન્ટ તરીકે પણ એ લોકોને સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, કે જે પોતે સારું એવું કમાઈ શકે છે. પ્લસ આઈટીઆઈના દરેક કોર્સ સેલ્ફ એમ્પ્લોયડ હોય છે, તો એમાં પોતે પોતાનું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરી શકે છે, એવું કે પોતે પોતાનું સાયબર કાફે કરી શકે, ટ્યુશન ક્લાસીસ ખોલી શકે છે, ઓનલાઈન વર્ક. અમારે એક કન્સેપ્ટ આવે છે ઓનલાઈનનો, તો પોતે અમે એને ઓનલાઈન કેવી રીતે કમાવું ઇન્ટરનેટના માધ્યમ થ્રુ, આવડી કોમ્પિટિશનમાં આપણે ગુજરાતમાં રહી ડોલર કેવી રીતે કમાવા એ પણ અમે એમને ગાઈડલાઈન કરીએ છીએ. તો ઘણા સ્ટુડન્ટ્સ પોતે ઓનલાઈન વર્ક કરીને સારું એવું કમાઈ શકે છે. અત્યારે 67 ની સ્ટ્રેન્થ છે મારી પાસે કોપામાં. એક બેચ છે જે મોર્નિંગ શિફ્ટમાં આવે, એમનો 8-4 ટાઈમ છે, અને સેકન્ડ શિફ્ટ આવે એનો 10-6 ટાઈમ છે. આ કોર્સીસમાં બેઝિક બધા કોર્સ થાય છે, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, વીબીએ, જાવાસ્ક્રિપ્ટ, ટેલી જેવા કોર્સ થાય છે. અને આ કોર્સ ઉપરથી અમને ઘણી બધી જગ્યાએ જોબ મળે છે, અને જેવી કે બેંકમાં ઓપરેટર તરીકે, પછી કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં જોબ મળી શકે. અને આ આ કોર્સ પૂરો થાય ત્યારબાદ અમને લોકોને રાજકોટ મહાનગરપાલિકામાં
11th મંથના કરાર પર એપ્રેન્ટિસ તરીકેની જોબ મળે છે, જેમાં અમને લોકોને ઘણું બધું શીખવવામાં આવે છે અને એના પરથી અમારે બીજી પણ કોઈ પણ જગ્યાએ જોબ કરી હોય તો ત્યાંથી અમને પ્લેસમેન્ટમાં મૂકે છે અને જોબ મળી શકે છે. હા, અહીંયા અમે 1 યરથી સ્ટડી કરીએ છીએ અને અમારા આઈટીઆઈના ટીચર્સ અને અમારા જે પ્રિન્સિપાલ્સ કે એ બધાનો અમને ખૂબ સહકાર મળે છે અને ખૂબ સારી રીતે અમને શીખવે છે અહીંયાથી. અને અમારે આ કોપાના કોર્સમાં 4.5 કલાકનું પ્રેક્ટિકલ વર્ક કરવામાં આવે છે, જે અમને ખૂબ સારી રીતે શીખવે છે અને પ્રેક્ટિકલ થ્રુ અમારા સર મેડમ છે એ અમારા એક એક વ્યક્તિ એક એક સ્ટુડન્ટ ઉપર નજર રાખીને અમને સારી રીતે શીખવે છે. આ ઉપરાંત ફેશન ડિઝાઇનિંગના કોર્સ કરવામાં આવે છે, જેમાં ભરતગૂંથણ ફેશનની સાથોસાથ વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવવું તેની અનેક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે. અહીંયા રેગ્યુલર 3 બેચમાં ચાલે છે આઈટીઆઈમાં અને એમાં ટોટલ 60 સ્ટુડન્ટ હોય છે અને આ લોકોને મટીરિયલમાં અહીંયાથી બધું જ પ્રોવાઈડ કરવામાં આવે છે, સોયથી માંડીને કાપડ સુધી બધું. પણ એ લોકોને પોતાના રેફરન્સ માટે જે વસ્તુ રાખવાની હોય છે એ તો પોતાને સ્વખર્ચે લઈ અને એ લોકો બનાવતા હોય છે. ફેશન ડિઝાઇનિંગમાં ઇલસ્ટ્રેશન, પછી ડ્રેપિંગ, કલર થિયરી વગેરે આ બધી વસ્તુ એમાં ઇન્ક્લુડ થાય છે. એમ્બ્રોઈડરી છે, ટાઈ એન્ડ ડાઈ છે, બધી વસ્તુ આવી જાય છે. એક તો પોતાનું પર્સનલ કરી શકે છે, પર્સનલ ડિઝાઇનર તો પોતાના થઈ શકે છે, પછી પર્સનલ સ્ટાઇલિસ્ટ કહી તો એ ચાલે, પછી ટેક્સટાઇલ ડિઝાઇનર તરીકે એ લોકો કરી શકે છે, પછી ફેશન ડિઝાઇનર તરીકે તો ગમે ત્યારે ગમે ત્યાં કરી શકે એવું થાય, અને ફ્રીલાન્સિંગમાં કરી શકે. એવું નથી કે અહીંયા તમને થોડું ઘણું આવડતું હોય તો જ તમે એડમિશન લ્યો, કારણ કે ઘણા ખરા સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જેને નથી ફાવતું, તો એ બધાને પણ એટ ધ એન્ડ ઓફ ધ યર એ લોકોને પણ એનું રિઝલ્ટ એ સારું તો હોય જ છે કે ઘણું શીખે છે એ લોકો. 10th પાસ, હા, બેઝિક એ લોકોની રિક્વાયરમેન્ટ 10th પાસ છે, પછી ભલે એની ક્વોલિફિકેશન ગમે હોય પણ અહીંયા 10th પાસ ઉપર જ મળે છે લોકોને. એ લોકોને નેશનલ લેવલનું સર્ટિફિકેટ NCVTનું કે એ આપે છે અને એ સ્કીમ આ વર્ષથી જ લાગુ પડી છે. બાકી અત્યાર સુધી ગુજરાત GCVTનું સર્ટિફિકેટ આવતું હતું, પણ હવે એ એક સ્ટેટ કે ઇન્ડિયા લેવલ પૂરતું જ હતું. જ્યારે નેશનલ આ NCVT સર્ટિફિકેટ છે તો એ લોકોને હવે ફોરેન જવા માટે વિઝામાં એમાંય પ્રોબ્લેમ નથી થતો, એ એટલે એ લોકોને આ સારું પડે છે. એ લોકો ખાલી સ્ટિચિંગ ઉપર જ કોન્સન્ટ્રેટ નથી કરતા, એ લોકો જે વસ્તુ એના મગજથી ક્રિએટ કરે છે માઇન્ડ દ્વારા એને પહેલાં પેપર ઉપર લે જ અને એને પછી એ લોકો કાપડ ઉપર બનાવે છે, અને આ જ ડિફરન્સ છે ખાલી સિલાઈ કરે છે એનામાં અને આ લોકોમાં હોય છે. અને હું 1 વર્ષથી આ કોર્સ કરું છું, અહીંયા 1 વર્ષનો બેઝિક કોર્સ થાય છે, બહુ સરસ અહીંયા શીખડાવે છે અને પ્રાથમિકથી લઈને બધું છેક સુધીનું આપણને ગાર્મેન્ટનું, સ્કેચિસનું અને બાકી ભરત ગૂંથણ બધું અહીંથી શીખડાવવામાં આવે છે. ઇન્સ્ટ્રક્ટર છે એ બધા બહુ સપોર્ટ કરે છે અને બધા મેડમ સર છે એ બધું ગાઈડન્સ બહુ સરસ આપે છે, અને જેને નથી આવડતું હોતું એ લોકો અહીંયા આવીને ઘણું બધું શીખે છે. જેને કાંઈ પણ નહોતું આવડતું સિલાઈ કરતાં કે કંઈ પણ, એ લોકોને એ રીતે અહીંયાથી આવીને ઘણું બધું પોતાની રીતે કરી શકે, પોતાના પૂરતું બહારનું એ બધું અહીંયાથી શીખી શકે છે. અને મારા જેવી જે મેં થોડું ઘણું શીખેલું હતું તો મને અહીંથી બીજી બધી ઘણી બધી વસ્તુ શીખવા મળી છે, કે સ્કેચિસ છે, કે ડ્રોઈંગ છે, કે ભરતગૂંથણ છે. અને સિલાઈમાં તો બેઝિકથી માંડીને તમે વેસ્ટમાંથી બેસ્ટ તે બધું અહીંયાથી શીખવાડવામાં આવે છે અને પ્રોપર એક એક વ્યક્તિ ઉપર ધ્યાન પણ આપવામાં આવે છે. આગળ જતા તો હા, જોબ પણ કરી શકે અહીંયા, એ રીતે અમને એ બધું ગાઈડન્સ આપે છે, પ્લસમાં અહીંથી જ અમને બધી માહિતી પૂરી પાડે છે કે આગળ જતા તમારે કઈ રીતે શું કરવું શું નહીં એ બધું. એટલે એના પણ અહીંયા શિબિરો ને બધું કરતા હોય છે એ લોકો, સેમિનાર ને બધું થતું હોય છે. એટલે અહીંથી જ આમ કહેવાય ને કે અહીંથી એક સ્ટેપ આપણે અહીંયાથી જ સ્ટાર્ટ થઈ જાય છે, કે અહીંયા કર્યા પછી અહીંથી પૂરું નથી થઈ જતું.
એવી રીતે. હા, મેરિડ છું. મારે બે બાબા, બે બેબી, બેબી ને બાબો બે છે. ઘણો અત્યારે જ ચેન્જીસ ઘણો છે, કારણ કે અત્યારે હું એ રીતે મારા બે સંતાનને મૂકીને આવું છું, પણ એ લોકોને મારા ઉપર એટલો પ્રાઉડ થાય છે કે હવે તું આટલું શીખી છું તો વધારે હજી શીખ, અને એ લોકો માટે હું બધું કરી શકું. એ લોકોમાં બધો ચેન્જીસ છે, અને પ્લસમાં મારામાં કોન્ફિડન્સ વધી ગયો છે પહેલા કરતા. સિલાઈ કા? હા, ફેમિલીને ઘણી રીતે સપોર્ટ થઈ શકે, કારણ કે અહીંયા આવીને સિલાઈ એકમાત્ર નથી શીખવાડવામાં આવતું. સ્કેચીસ છે, જે કહેવાય ને કે અત્યારનો જમાનો બુટીકનો આ છે તે છે, એમાં તમારે જ્વેલરથી માંડી જે કંઈ કહો એ બધું અંદર આવી જાય. કે તમે એક બ્યુટિકમાં જાઓ એટલે તમને એમ કહો કે મારે આ પ્રસંગ કે આ ઓલા માટે જોઈ છે, એટલે એ પહેલેથી છેલ્લા સુધીનું કરી શકે. એ સ્કિલ અહીંયાથી અમને પ્રોવાઈડ થાય છે, શીખવાડવામાં આવે છે બધું. ઘણી બધી, કારણ કે અહીંયાથી વેસ્ટમાંથી બેસ્ટ એ પણ શીખવાડવામાં આવે છે, પ્લસમાં સ્કેચીસ છે એ કઈ રીતે આપણે ગાર્મેન્ટ તૈયાર કરવું પહેલેથી છેલ્લે સુધીની નાની વસ્તુથી માંડીને છેક ગાર્મેન્ટ એક આખું પૂરું થાય એમાં શું શું વસ્તુ જરૂરી છે બધું અહીંયાથી શીખવાડવામાં આવ્યું છે અમને. એટલે ક્યાંય અમે ગમે ત્યાં જઈશું તો એવું નહીં થાય કે અમને આ વસ્તુ નથી આવડતી, કે કોઈ પણ જાતનું કોઈ બી ક્યાંય પૂછવામાં આવે કે તમને આવડે છે તો અમારે હા જ આવશે, અમારે કે હા અમને ફાવે છે, એટલો તો છે જ સપોર્ટ એમ, કે ક્યાંય પાછા નહીં પડીએ. જ્યારે ડ્રેસ મેકિંગના કોર્સમાં પણ 3 બેચ છે, જેમાં 18ની સંખ્યા છે, જેમાં બિઝનેસ માટે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને લોન પણ આપવામાં આવે છે. મારું નામ હેતલ રાણાભાઈ કિંદરખેડિયા છે. અહીંયા હું ડ્રેસ મેકિંગનો કોર્સ કરાવું છું, અને મેં ડિપ્લોમા કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ કરેલું છે. હવે આઈટીઆઈ રિલેટેડ અહીંયા ઘણા બધા કોર્સ થાય છે, જેમાં અમારું છે ગાર્મેન્ટ ગ્રુપનો કોર્સ કહેવાય. ગાર્મેન્ટ રિલેટેડ ઘણા બધા કોર્સ થાય છે, જેમાં ફેશન ડિઝાઇન ટેકનોલોજી છે, ડ્રેસ મેકિંગ છે, મેન્સ વુમેન્સ વેર છે, હેન્ડ એન્ડ ઇન્ડિયન એમ્બ્રોઇડરી એ પણ આવે છે. આ સિવાય ઘણા બધા કોર્સ થાય છે કે જેમાં ગર્લ્સ છે એ આઈટીઆઈનું સર્ટિફિકેટ લઈ અને પોતાના પગભર થઈ શકે. અને અમારે અહીંયા જે ડ્રેસ મેકિંગનો કોર્સ ચાલુ છે એમાં બેઝિક સેમ્પલ્સથી લઈ અને સેકન્ડ સેમમાં અમે ચિલ્ડ્રન્સ વેર, લેડીઝ વેર અને જેન્ટ્સ વેર એવી રીતે બેઝિક કરાવીએ છીએ. આના પછી કોર્સ કમ્પ્લીટ થઈ ગયા પછી રોજગારી માટે પોતે પગભર થઈ શકે છે, ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરી શકે છે. આ સિવાય ગવર્મેન્ટમાં ક્યાંય પણ ચાન્સીસ હોય, આઈટીઆઈનું સર્ટિફિકેટ જ્યાં પણ વેલિડ ગણે છે ત્યાં પણ પોતે જોબ કરી શકે છે. પ્લસ આઈટીઆઈનું જે સર્ટિફિકેટ છે એ સબસિડીવાળી લોન લેવા માટે પણ ઉપયોગી થાય છે, અને મશીનરી લેવી હોય તો એમાં પણ વગર વ્યાજની લોન મળી શકે છે. ફ્યુચરમાં અમારા સ્ટુડન્ટ ઘણી બધી જગ્યાએ જોબ કરે છે અને અત્યારે કમાય પણ છે. પ્લસ મુંબઈથી પણ ઘણા એવા સ્ટુડન્ટ છે કે જ્યાંથી અહીંયા ઓનલાઈન ઓર્ડર લેતા હોય છે અને ઘણું બધું મહિને 10,000-20,000 એ રીતે કમાય છે. હા, ડ્રેસ મેકિંગના ટ્રેડમાં મારે 3 બેચ છે, એમાંથી 2 બેચ તો કમ્પલસરી ભરે જ છે, અને મારે અત્યારે 18ની સ્ટ્રેન્થ છે. હા, ગવર્મેન્ટમાંથી સ્ટુડન્ટ્સ લોકોને ઘણા બધા બેનિફિટ મળે છે, જેમાં સાયકલની સ્કીમ હોય છે તો સાયકલ ફ્રીમાં આપવામાં આવે છે, કે જેથી કરીને દૂરના સ્ટુડન્ટ છે એ લોકો અહીંયા સાયકલ લઈને આવી શકે. અને બીજું છે સ્કોલરશિપ સ્ટાઇપન્ડની પણ ઘણી બધી આવક મર્યાદાને ધ્યાનમાં રાખીને ફાયદો આપે છે. બીજું છે કે કોમ્પ્યુટર રિલેટેડ કોર્સ હોય તો એમાં ટેબ્લેટ ને એ બધું આપે છે. પ્લસ અમારે અહીંયા મશીનરીની સ્ટુડન્ટ્સને જરૂર હોય છે તો મશીનરી અહીંયાથી પ્રોવાઈડ કરે છે. પ્લસ રો મટીરિયલ જે હોય છે, ફેબ્રિક છે કે થ્રેડ્સ છે કે કોઈ પણ રો મટીરિયલ, એ બધું છે અમે સરકાર તરફથી પ્રોવાઈડ કરીએ છીએ અહીંયા. આ કોર્સ પછી અમને નેશનલ સર્ટિફિકેટ મળે છે, જેના બેઝ ઉપરથી અમને 12ની જે ગાર્મેન્ટ ફેક્ટરીઝ છે, જે ગાર્મેન્ટ કંપનીઝ છે, ત્યાં અમને જોબ મળી શકે છે. અને એ સર્ટિફિકેટના બેઝ પરથી અમે લોન પણ લઈ શકીએ છીએ. જો અમારે અમારો ખુદનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય તો અમે એના પર લોન પણ લઈ શકીએ છીએ.
તમે મારો ખુદનો બિઝનેસ પણ કરી શકી અને જોબ પણ કરી શકી. ત્યારે બેઝિક કોસ્મેટોલોજી જેવા કોર્સ પણ મહિલા આઈટીઆઈમાં કરવામાં આવે છે, જેમાં આઈબ્રો, બ્રાઇડલ તૈયાર કરવી જેવી અનેક પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. હું અહીંયા બેઝિક કોસ્મેટોલોજીમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું. અહીંયા લોકોને આઈબ્રોથી માંડીને બ્રાઇડલ સુધીનું વર્ક કરવામાં આવે છે, જે બારે 25,000, 30,000, 50,000 ભરીએ તો પણ નથી કરાવતા એવું અહીંયા આ લોકોને વિનામૂલ્યે ફ્રીમાં શીખવાડવામાં આવે છે. આ લોકો અહીંયાથી કોર્સ કરીને બહારે જાય તો ઓછામાં ઓછા 10-15 હજાર તો એ લોકો કમાઈ જ શકે છે અને ઘરે બેઠા પણ કરી શકે છે. જો બહારે ના જવું હોય તો આ કોર્સ એવું છે, બ્યુટી પાર્લર એવું છે કે લોકો ઘરે પોતાના ઉપર પણ કરી શકે છે અને ઘરે બી કરી શકે છે. અમારે લોકોને અહીંયા 1 યરનો કોર્સ હોય છે. અમે જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે અમને લોકોને થ્રેડ કેવી રીતના પકડવો એ બી નહોતું આવડતું. ત્યાંથી લઈને અત્યારે અમારી આ 1 યરની જર્ની હવે પૂરી થવા આવી છે, પણ આ 1 યરમાં અમે લોકોએ ઘણું બધું શીખ્યું છે. જે વસ્તુ મોટા મોટા સલૂનમાં આપણે 25-30 હજાર આપીને શીખીએ છીએ એ અહીંયા અમે વિનામૂલ્યે અને બહુ સારી રીતના સારા ઇન્સ્ટ્રક્ટર હોય છે અહીંયા અમને બધી વસ્તુ પ્રોવાઈડ કરે છે, બધું ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે, સારી ફેસિલિટીઝ અને ઘણું બધું અહીંયા અમને શીખવાડવામાં આવે છે. થ્રેડિંગ, પછી બ્રાઇડલ કેવી રીતના રેડી કરવી અને વેક્સ, ફેશિયલ, ઘણું બધું છે, જેવું કે આપણે પરમેનન્ટ ટાઈનિંગ છે, કેરાટીન છે, સ્મૂથનિંગ છે, એવું બધું બહુ બહારે શીખીએ તો કોસ્ટલી પડે છે, પણ જે અમને અહીંયા શીખવાડવામાં આવે છે એના લીધે અમને ઘણો બધો ફાયદો થાય છે. થેન્ક યુ. હા, અને આ કોર્સ કર્યા પછી અમને અહીંથી હવે પહેલાં જીસીવીટી હતું, હવે એનસીવીટીના સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવશે, જેનાથી અમે લોકો ગુજરાતમાં ગમે ત્યાં સલૂન ખોલી શકીએ અને પ્લસમાં અમે ગમે ત્યાં પ્રોફેશનલ સલૂનમાં અમને સારી જોબ મળી શકે, જેથી અમારું જે અમે સારી ઇન્કમ મંથલી અમે લોકો લઈ શકીએ. તો મિત્રો, આપણે જોયું કે મહિલા આઈટીઆઈ દ્વારા મહિલાઓને સક્ષમ કરવામાં આવે છે, સાથે તેનો આત્મવિશ્વાસ વધારીને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની તકો આપવામાં આવે છે. તો આવા જ નવા કાર્યક્રમ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી તમારી દોસ્ત નિરાલીને રજા આપો. જોતા રહો અબ તક. નમસ્કાર.